હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, હું ભાવના પટેલ અને મારો સબ્જેક્ટ છે ગુજરાતી. આજનો આપણો આ વિડીયો ધોરણ એકના વિદ્યાર્થીઓ માટે બનાવી રહ્યા છે. અને આજનો આપણો ટોપિક છે રિવિઝન, એટલે કે પુનરાવર્તન. તો ચાલો આજે આપણે પુનરાવર્તનમાં જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીં સૂચના તમે જોઈ શકો છો. સૂચનામાં આપ્યું છે કે ચિત્ર ઓળખી મૂળાક્ષર પર ગોર કરો, એટલે કે જે આપણને આ પિક્ચર દેખાય છે બરાબર, તો એ પિક્ચરનું નામ જે છે એનો પહેલો અક્ષર શોધીને આપણે સર્કલ કરવાનું છે. તો આ જે પિક્ચર છે એ પિક્ચર છે દરવાજો છે બરાબર. તો આપણે દરવાજાનો ડ નીચે તમે જોઈ શકો છો બરાબર. આ રહ્યો દરવાજાનો ડ. તો દરવાજાના ડ પર સર્કલ કરવાનું છે બરાબર. ત્યારબાદનું પિક્ચર છે, આ જે પિક્ચર છે એ છે ખટારો. ખટારો એટલે કે ટ્રક બરાબર. તો આપણે નીચે ત્રણ મૂળાક્ષર આપ્યા છે, તો એના પરથી આપણે ખટારાનો ખ શોધીને સર્કલ કરીશું બરાબર. તો આ રહ્યો આપણો ખટારાનો ખ. તો આપણે અહીં ખટારાના ખ પર સર્કલ કર્યું. ત્યાર પછી આ જે બે પિક્ચર આપ્યા છે બરાબર, તો આ જે પહેલું પિક્ચર છે એ છે કમળ છે. તો આપણે એના નીચે ત્રણ મૂળાક્ષરમાંથી કમળનો ક શોધીને સર્કલ કરીશું. તો આ રહ્યો કમળનો ક. તો આપણે અહીં સર્કલ કરી દીધું. ત્યારબાદનું પિક્ચર છે ચકલી. તો આપણે ચકલીના ચમાં ચ શોધીને સર્કલ કર્યું છે બરાબર. તો આ આપણે અત્યારે જોયું એ છે આપણે ચિત્ર ઓળખી એના પહેલા મૂળાક્ષર પર સર્કલ કર્યું, એટલે કે ગોર કર્યું બરાબર. ત્યારબાદ આપણો બીજો પ્રશ્ન આવે છે, સરખા મૂળાક્ષર પર ગોર કરો, એટલે કે જે આ નીચે બધા મૂળાક્ષર આપ્યા છે એની પહેલી લાઇનમાં આપણે જોઈશું કે પહેલી લાઇનમાં કેટલા મૂળાક્ષર સરખા છે. તો સરખા મૂળાક્ષર શોધીને આપણે ગોર કરવાના છે. તો આપણે નંબર એકમાં જોઈએ છે, આપણે અહીં સર્કલ કર્યા છે, તો સર્કલમાં કયો મૂળાક્ષર છે? ક. તો એવા બીજા સરખા ક શોધીને આપણે અહીં સર્કલ કર્યા છે બરાબર. તો આ પહેલી લાઇનમાં આપણે મૂળાક્ષર ક પર સર્કલ કર્યા છે બરાબર, કારણ કે એ ક સરખા છે. બીજી લાઇનમાં જોઈએ, બીજી લાઇનમાં અહીં આપણે સર્કલ કર્યા છે, આ છે ઘ ઘડનો ઘ. તો એવા ઘડના ઘ પર આપણે શોધીને સર્કલ કર્યું છે બરાબર. તો બીજી લાઇનમાં છે ઘરના ઘ પર સર્કલ કર્યું છે. હવે ત્રીજી લાઇનમાં છે, આ જે સર્કલ કર્યા છે મૂળાક્ષર છે ચ, ચ ચકલી ન ચ. તો આ જેટલા લાઇનમાં, આ ત્રીજી લાઇનમાં જેટલા ચકલીના ચ છે એ શોધીને આપણે સર્કલ કર્યા છે. ત્યારબાદ છે આપણે આ ચોથી લાઇન. તો ચોથી લાઇનમાં આપણે સર્કલ કર્યા છે છત્રીના છ, એટલે કે છત્રીના છ સરખા છે. તો આપણે સરખા મૂળાક્ષર શોધીને સર્કલ કર્યા. ત્યારબાદ નંબર પાંચમાં, નંબર પાંચમાં છે આ છે ટ ટપાલી ન ટ. તો ટપાલી ન ટ જુઓ, અહીં આપણે એક બે ત્રણ અને ચાર, ચાર વાર આવા ટપાલી ન ટ આવ્યા છે. તો આપણે શોધીને ટપાલીના ટની ઉપર સર્કલ કર્યું છે બરાબર. હવે આપણે નંબર છ પર જોઈએ. નંબર છ પર અહીં તમે જોઈ શકો છો, આ છે ઠ ઠડ ન ઠ. તો ઠડ ન ઠ એવો બીજો શોધીશું. તો બાજુમાં છે ઠડ ન ઠ, તો એના પર સર્કલ કર્યું. ત્યારબાદ અહીં પણ બે વાર થ છે, તો આપણે એના પર સર્કલ કર્યા છે બરાબર. તો આ રીતે આપણે આ પ્રશ્નમાં જોયું કે સરખા મૂળાક્ષર પર ગોર કરવાનું, એટલે કે સરખા મૂળાક્ષર શોધીને તેના પર આપણે સર્કલ કર્યા છે બરાબર. ત્યારબાદ આપણે જોઈશું, હવે અહીં તમે સૂચના વાંચી શકો છો કે સૂચનામાં આપ્યું છે કૌંસમાં આપેલા શબ્દોમાંથી નીચે આપેલા મૂળાક્ષર પરથી શરૂ થતા શબ્દ શોધીને લખો. એટલે કે શું કહેવા માંગે છે અહીં, જે આપણને કૌંસમાં એટલે આ બ્રેકેટમાં શબ્દ આપ્યા છે બરાબર, તો એ જેટલા શબ્દ આપ્યા છે તો એમાંથી નીચે મૂળાક્ષર પણ આપ્યા છે સ્ટેન્ડિંગ લાઇનમાં. તો જેટલા મૂળાક્ષર છે એટલા મૂળાક્ષર પરથી જે શબ્દ બ્રેકેટમાં આપ્યા છે શરૂ થતા હોય ને, તે આપણે
અહીં બધા ભેગા આપ્યા છે તો આપણે મૂળાક્ષર વાઇઝ અલગ કરીને લખીશું. તો ચાલો આપણે જોઈએ. આપણે પહેલા કૌંસમાં જે શબ્દ આપેલા છે એ વાંચી લઈએ. તો આ છે જપ, કલમ, ચલમ, ગજબ, જવ, ચમર, ગરમ, કળસ, જગ, ચણ, ઘટ ને કપ. હવે આટલા શબ્દ આપણને બ્રેકેટમાં આપ્યા છે, બરાબર. તો એમાંથી આપણે જે આપણને ચાર, જુઓ તમે આ સ્ટેન્ડિંગ લાઇનમાં ચાર મૂળાક્ષર છે. કયા છે મૂળાક્ષર? ક, ગ, ચ ને છ. તો પહેલા આપણે શું કરીશું, આ ક આપ્યો છે તો આપણે ક શોધીને આ ક પરથી જે શબ્દ ચાલુ થાય છે ને એ શબ્દ લખીશું. તો આપણે અહીં જોઈએ કપ, તો કપ અહીં આપેલો છે આપણને, આ રહ્યો કપ. ત્યારબાદ શબ્દ છે આ કરસ, તો આપણે અહીં કરસ લખી દીધું. ત્યારબાદ ક પરથી કલમ શબ્દ છે તો આપણે અહીં કલમ લખ્યું, બરાબર. બીજા કોઈ ક પરથી શબ્દ નથી અહીં બ્રેકેટમાં, તો આપણે આપણા ક પરથી લખ્યા છે કપ, કળસ અને કલમ. ત્યારબાદ જોઈએ આપણે આ ગ, ગણપતિનો ગ છે તો ગણપતિના ગમાં આપણે પહેલા જોઈશું આ રહ્યો ઘટ, તો આપણે અહીં ઘ ઢ લખ્યું. ત્યારબાદ આ શબ્દ છે ગરમ, તો આપણે અહીં ગરમ લખ્યું. ત્યારબાદ છે આ ગજબ, તો આપણે અહીં લખ્યું ગજબ, બરાબર. હવે આપણો મૂળાક્ષર આવે છે ચ, તો આપણે ચ પરથી શબ્દ શોધીએ. ચાલો તો આ રહ્યો ચણ, તો આપણે અહીં ચણ લખી દીધું. શબ્દ છે ચમર, તો આપણે અહીં ચમર લખ્યું. ત્યારબાદ છે ચલમ, તો આપણે અહીં ચલમ લખ્યું. બીજા ચ પરથી અહીં બ્રેકેટમાં કોઈ શબ્દ નથી, બરાબર. તો આપણે ચ પરથી આટલા શબ્દ લખ્યા. હવે આપણે જોઈએ આ છે જ, તો જ પરથી જેટલા શબ્દ છે આપણે શોધીને લખીશું. તો આ છે જગ, તો આપણે અહીં જગ લખી દીધું. ત્યારબાદ શબ્દ છે આ જવ, તો આપણે અહીં જવ લખ્યું, બરાબર. પછી શબ્દ છે આ જપ, તો આપણે અહીં લખી દીધું જપ. તો આ રહ્યા આપણા જ પરના શબ્દ, જગ, જપ અને જપ. તો આપણા ચાર મૂળાક્ષર પરથી આપણે જેટલા શબ્દ બ્રેકેટમાં હતા એ શોધીને આપણે લખી દીધા, બરાબર. તો આ રીતે તમને પણ જો કૌંસમાં કોઈ શબ્દમાંથી આ રીતે શોધવાના હોય તો આપણે અંદરથી શોધીને લખી શકીએ, બરાબર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ફરીવાર મળીશું, ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ.